સાથે શેર કરીશ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં 100% બજાર જેવી તૈયાર થતી રતલામી સેવની રેસિપી. તો રતલામી સેવને ઘરે બનાવવા માટે આપણે એક મસાલા મિક્સ તૈયાર કરશું. સાથે લોટ બાંધવાની સ્પેશિયલ ટેકનિક સાથે તેને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવશું. અને જો એકવાર તમે આ રીતે રતલામી સેવ બનાવશો તો બજારની ક્યારેય નહીં લેવી પડે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. ઘરે બજાર જેવી રતલામી સેવ બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 20 નંગ જેટલા મરીના ધાણા લીધેલા છે, સાથે 15 નંગ જેટલા લવિંગ લીધેલા છે. તો રતલામી સેવને લોંગની સેવ પણ કહેવામાં આવે છે, જે થોડી તીખી હોવાની સાથે તેમાં મરી અને લવિંગનું પ્રમાણ ચડિયાતું હોય છે. સાથે 1 ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલી લીલી વરિયારી એડ કરી દઈએ. તો લીલી વરિયારી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ તેનાથી સેવનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને હવે બીજા મસાલામાં 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલી હિંગ, તો સેવમાં હિંગનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે. સાથે 1 મોટી ચમચી જેટલો ડ્રાય જિંજર પાવડર એટલે કે સૂંઠનો પાવડર લીધેલો છે. સાથે તીખાશ માટે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને મેં 1 ચમચી જેટલા સૂકા લાલ મરચાંના બિયા લીધેલા છે. તો રતલામી સેવ થોડી સ્પાઇસી હોય છે, જેમાં તીખાશ માટે લાલ મરચાં પાવડરની જગ્યાએ મરચાંના બિયાનો ઉપયોગ થાય છે, જેનાથી સેવ એકદમ સ્પાઇસી બને છે. અહીંયા બિયાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે રતલામી સેવનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે. તો હવે સેવનો લોટ બાંધતા પહેલાં સેવને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ અને વજનમાં 60 ml જેટલું તેલ લીધેલું છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ અને 60 ml જેટલું પાણી લીધેલું છે. તો જેને એકદમ સહેલુંમાં જેટલું આપણે તેલ લીધેલું છે તેટલું જ આપણે પાણી લીધેલું છે. તેલ અને પાણીનું પ્રમાણ સરખું રાખેલું છે. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ અને પાણી એકબીજા સાથે ગ્રાઇન્ડ થવાથી આ રીતનું વ્હાઈટ લિક્વિડ જેવું તૈયાર થઈ ગયું છે. આ મિક્સર સાથે સેવનો લોટ બાંધવાથી સેવ બહારથી ક્રિસ્પી અને ખાવામાં 100% સોફ્ટ બનશે. અને હવે તેમાં ફક્ત 1 પિંચ જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. તો આ સેવનો કલર થોડો ક્રીમિશ ઉપર હોય છે, એટલે આપણે વધુ પડતો હળદર પાવડર એડ નથી કરવાનો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. સાથે સેવને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે આપણો ગ્રાઇન્ડ કરેલો મસાલો એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને સ્પેશિયલ મસાલા સાથે આપણી આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ અને અંદાજિત 1/2 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે. તો સેવ બનાવવા માટે બજારમાં મળતો બેસન યુઝ કરવાથી તેનું એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે છે. હવે તેને થોડો થોડો એડ કરતા જઈને મિક્સર સાથે ભેગો કરી લઈએ. તો આપણે મિક્સરને ભેગું કરતી વખતે ઉપરથી જરા પણ પાણી એડ નથી કરવાનું. મિક્સર અને લોટને એકબીજા સાથે મિક્સ કરીને આપણે તેને બાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં મિક્સરને સારી રીતે બાઇન્ડ કરીને આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. અને આ રીતનો લોટ બાંધવા માટે મેં લીધેલો 250 ગ્રામ બધો જ લોટ વપરાઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી એકદમ સોફ્ટ સેવ બનાવવા માટે લોટના 2 ભાગ કરી લઈએ. અને હવે 1 ભાગ ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરીને લોટને હાથની મદદથી સારી રીતે ઘસી લઈએ. તો રતલામી સેવ બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટ ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને લોટને આ રીતના ઘસવાથી સેવ ખાવામાં એકદમ સોફ્ટ બને છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને ઘસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. બસ થોડું પાણી સ્પ્રિંકલ કરીને લોટને ઘસતું જવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે ઘસી લીધેલો છે. તો હવે ચમચીની મદદથી લોટને આ રીતના હાથમાં ભેગો કરી લઈએ. તો આપણો સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. અને તૈયાર થયેલા લોટને બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને તે એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે, જે સેવ બનાવવા માટે પરફેક્ટ છે. હવે રતલામી સેવ બનાવવા માટે મેં આ રીતનો ઝારો લીધેલો છે. તો રેગ્યુલર સેવ કરતાં રતલામી સેવ થોડી જાડી હોય છે, એટલે મેં ગાંઠિયા કરતાં થોડો નાનો અને સેવ કરતાં થોડો મોટો એવો 1 નંબરનો ઝારો લીધેલો છે. આ રીતનો ઝારો તમને કોઈ પણ વાસણવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે.
અને જો ઘરમાં આ રીતનો ઝારો ના હોય તો તમે તેની જગ્યાએ આ રીતના તળવાના ઝારાથી પણ સેવને બનાવી શકો છો. અને આ સિવાય સેવ પાડવાના મશીનમાં આ રીતની થોડી મોટા કાણાવાળી ખમણીથી પણ તમે રતલામી સેવ એકદમ સહેલાઈથી બનાવી શકો છો. તો હવે ફટાફટ સેવ બનાવવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. તો થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે, સાથે તેની સાઈડ્સમાંથી બબલ્સ થઈ જાય છે. મીન્સ આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે, જે સેવ બનાવવા માટે પરફેક્ટ છે. તો હવે ઝારાને આ રીતના ગરમ તેલ ઉપર રાખી દઈએ અને હવે તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. અને હવે ઝારાની એક બાજુ ઉપર લોટને રાખી દઈએ અને હવે હાથની હથેળીના આ ભાગથી લોટને ઝારા ઉપર ઘસતા જઈએ. તો આ સ્ટેપ કરતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી તમારો હાથ જરા પણ બળે નહીં. તો તમે જોઈ શકો છો કે મેં લોટને ઝારા ઉપર સારી રીતે ઘસી લીધેલો છે. ઝારાને આ રીતના થોડો તપતપાવીને લોટને તેલમાં એડ કરી દઈએ અને હવે સેવ તેલમાં એડ થયા પછી ઝારાની મદદથી તેને આ રીતના બધી જ બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો અહીંયા સેવ તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી કરવાની, નહીં તો આપણી સેવ અંદરથી થોડી કાચી રહી જશે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી સેવ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે, આપણે તેને લાલ નથી કરવાની. તો હવે તળાયેલી ક્રિસ્પી સેવને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ માર્કેટ સ્ટાઇલ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ રતલામી સેવ તૈયાર થઈ ગઈ છે, જેને બનાવવી એકદમ સહેલી. અને જો ઘરમાં સેવ પાડવાનો ઝારો ના હોય તો રેગ્યુલર ઝારાને મેં થોડા તેલથી ગ્રીસ કરી દીધેલો છે. હવે તેની ઉપર લોટને આ રીતના રાખી દઈએ અને સારી રીતે ઘસતા જઈએ. તો મેં લોટને સારી રીતે ઘસી લીધેલો છે. હવે ઝારાને આ રીતના થોડો થપથપાવી દઈએ, જેથી સેવ તેલમાં એડ થઈ જાય. અને હવે ઝારાની મદદથી સેવને બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી સેવ સારી રીતે તળાઈ ગઈ છે, સાથે તેલમાં બબલ્સ પણ એકદમ ઓછા થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો તળવાના ઝારાથી પણ રતલામી સેવ એકદમ બનાવી સહેલી છે. તો મેં બધી જ રતલામી સેવને તળીને તૈયાર કરી લીધેલી છે. હાથમાં લઈને સેવને જોઈએ તો સેવ ક્રિસ્પી હોવાની સાથે હાથમાં એકદમ સારી રીતે ભૂક્કો થઈ જાય છે, મીન્સ તે ખાવામાં સોફ્ટ બની છે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં ડબ્બો ભરીને સેવ તૈયાર થઈ ગઈ છે, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. તો ફરસાણવાળાની દુકાન જેવી ટ્રીક અને સ્પેશિયલ મસાલા સાથે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રતલામી સેવ ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.